મે મિત્રો મજામાં મિત્રો તમે સ્ટાન્ડર્ડ 10th ના જે સમ્સ જોઈ રહ્યા છો એમાં એપ્રિલ 13 ની અંદર એક ત્રિઘાત બહુપદી આધારિત એના જે ઉકેલ છે એના અનુસંધાને કે ભાઈ ત્રિઘાત બહુપદી x ઘન વત્તા 2x વર્ગ ઓછા 3x પછી અચળ પદનાધીન ના શૂન્ય આલ્ફા બીટા ગામા હોય તો એ ત્રણેયનો ગુણાકાર શું થાય મિત્રો સાવ સિમ્પલ એક સૂત્ર છે કે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા એનું સૂત્ર ડાયરેક્ટ તમને મળી જાય ખાલી માઇનસ ડી ના છેદમાં એ કરો તો કે સર આ માઇનસ ડી ના છેદમાં એ શું તો મિત્રો તમે આ જે વસ્તુ છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખેલું છે કે એક આ સૂત્ર યાદ રાખજો એ એક્સ ઘન વત્તા બી એક્સ વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી બરાબર ઝીરો બરોબર તો આ ત્રિઘાતનું છે બરોબર અહીંયા એ છે શૂન્ય ન હોય હવે વાત શું છે કે તમે આની સાથે સરખાવશો તો તમને ખબર છે કે અહીંયા કોણ છે તો કે એક છે તો તમને એ ખબર પડી ગઈ કે એ બરાબર એક પછી બી બરાબર કેટલા છે આવું તમને આવડવું જોઈએ જરૂર નથી અત્યારે પણ હું તમને શીખવાડું છું સી બરાબર તો કે ઓછા 3 પછી અચળ પદ છે આ ડી એટલે અચળ પદ આ એ બી સી ડી છે એ આર ના બિલોંગ્સ ટુ આર હોય એટલે વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે છે હવે જો ડી તમને ખબર છે કોઈ નથી એટલે કોણ હોય ઝીરો બસ તમને એ બી સી ડી મળે એના આધારિત તમે ઘણું બધું કરી શકો તો આવું તમને ખ્યાલ આવી ગયો છે તો હવે માઇનસ ડી માઇનસ ડી એટલે માઇનસ ઝીરો ના છેદમાં એ એ એટલે એક તો તમે તરત કહેશો કે સર ઝીરો ના છેદ આ તો જવાબ શું હશે ઝીરો તો જવાબ તમારી માટે રેડી જ છે ખાલી એક આ સૂત્ર હે ને તો આવા સૂત્ર બે ત્રણ છે તો એ ડિટેલમાં જ્યારે જોશું ત્યારે તમને હું કરાવી દઈશ પણ માત્ર યાદ રાખવાનું છે એક નાના સૂત્રથી તમને પૂરા માર્ક્સ મળી શકે છે જોઈએ નેક્સ્ટ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે કંઈ પણ નવા સૂત્ર આવે એ તમે ખાસ કરીને નોટ ડાઉન કરજો જેથી કરીને એ પ્રકારનું જ્યારે બીજી વાર આવે ત્યારે તમને એ આવડતું હોય હવે અહીં પણ એવું છે કે ભાઈ આ એક બહુપદી છે અને આટલા વડે ભાગીએ તો કઈ બહુપદી આવે આવી વાત છે એટલે કે એક રીત તો એ છે કે તમે આના આટલા વડે ભાગો અને કંઈક મળે પણ એક તમને ખ્યાલ હોય તો સંક્ષિપ્ત ભાગાકારની પદ્ધતિ છે એ એકદમ સિમ્પલ છે તમને તરત મજા આવે એવી છે તો એની એક જે પ્રોસિજર છે એ શું છે એ તમને કીધું કે જો આ જો ક્રમ હોવો જોઈએ એક્સ ઘન એક્સ વર્ગ એક્સ અને અચળ પદ છે તો એ તો છે એટલે કે આપણે આ ક્રમ છે એ ન હોય તો આપણે ગોઠવી નાખવાનો ચાલો અને અચળ પદ બરાબર એક્સ ઘન હોય એક્સ વર્ગ હોય એક્સ હોય અને અચળ પદ એટલે એક્સ ની ચાર ઘાત સુધી હોત તો એક્સ ની ચાર ઘાત એક્સ ની ત્રણ ઘાત એક્સ નો વર્ગ થઈ જોત એટલે દ્વિઘાત હોત એક્સ વર્ગ એક્સ ને અચળ પદ આવું આવડે બીજી વાત કે જે તમને જેના વડે ભાગવાનું છે તમે એના બરાબર ઝીરો લઈ લ્યો એટલે કે તમને એક્સ ની વેલ્યુ મળે આટલું ક્લિયર પછી તમારે શું કરવાનું છે કે તમારે આ રીતે અહીંયા બે વડે ભાગવું છે એટલે અહીં બગડો લખી નાખો કારણ કે એક્સ બરાબર બે આવ્યા ને અહીંયા લખી નાખો બીજું શૂન્યથી શરૂ કરો શૂન્યએ પહોંચવાનું છે આટલું આવડે ફરીથી પહેલું કામ શું કર્યું કે ક્રમમાં ગોઠવા બીજું કામ શું કર્યું કે જેના વડે ભાગવું તો એને ઝીરો લઈ લીધો એક્સ ની વેલ્યુ મળી તમે લખી અહીંયા ઝીરો મૂકો અહીંયા ઝીરો મૂકો એટલે સુધી ઓકે હવે આ કરતા પહેલા એક થોડી જગ્યા રાખીએ અહીંયા હું ઝીરો લઉં હવે શું કરવાનું છે એ તમને કીધું કે તમને જે સહગુણકો છે ને એને લખી નાખો જેમ કે એક્સ ઘનનો કોણ છે તો કે બે આનો કોણ છે તો કે ઓછા એક આનો કોણ છે તો ઓછા બે છે ને સહગુણ અને અચળ પદમાં કોણ છે તો કે ઓછા આટલો આવડે ફરીથી ક્રમમાં ગોઠવો આ જે આવતી તે વેલ્યુ અહીં લખો ઝીરો થી ઝીરો લખો અને હવે તમે એના સહગુણકો લખી નાખ્યા એની સાથે જે ગુણેલા છે ને એ લખી નાખ્યા બસ કામ પતી ગયું મિત્રો બસ આટલું જ કરવાનું હતું એ મેઇન હતું હવે તો હવે આનો સરવાળો કરો બે ને ઝીરો કેટલા બે પછી આ બેનો ગુણાકાર બે દુ ચાર વળી સરવાળો ઓછા એક વત્તા ચાર એટલે વત્તા ત્રણ ત્રણ દુ છ વળી સરવાળો ચાર ચાર દુ આઠ ઓટોમેટિક ઝીરો આવી જશે જો આવી ગયો કે નહીં એનો અર્થ કે આપણે ક્યાંય ભૂલેય નથી તાળો મળી ગયો હવે હવે જે આ આવ્યા છે ને એ આપણો જવાબ છે પણ એક ધ્યાન રાખવાનું કે બે એક્સ ઘન નહીં બે એક્સ ઘન નહીં પણ આ રીતે બે એક્સ હવે આ લેવાનું બે એક્સ વર્ગ પછી ત્રણ એક્સ આ વધતા છે તો વધતા અને આ અચળ પદ છે ચાર તો વધતા ચાર જોઈએ બે એક્સ ઘન વધતા ત્રણ એક્સ વધતા ચાર એવું ક્યાંય છે બે એક્સ ઘન વધતા ત્રણ એક્સ બે એક્સ ઘન વધતા યસ તો મિત્રો છે ને સહેલું ફરીથી સાવ સિમ્પલ છે અને સંક્ષિપ્ત ભાગાકારની રીત કે છે ડિટેલમાં પણ લેશું પણ આટલું સિમ્પલ છે ખાલી ક્રમમાં ગોઠવા છે પછી આ બે લીધા છે પછી આના જે સહગુણકો છે એ લખી નાખો
અહીંયા 0 લખો, 0 લખો, સરવાળો કરો, પછી ગુણો અહીંયા મૂકો, વળી સરવાળો કરો, ગુણો અહીં મૂકો, સરવાળો કરો, ગુણો અહીં મૂકો, ઓટોમેટિક મળી જશે. અને આની સાથે દરેક જે ઘાત છે x ની એ ઓછી લેતા જાઓ, મતલબ કે x ની 3 ઘાત હોય તો x વર્ગ લ્યો, એટલે કે આ લઈ લ્યો, પછી આ લઈ લ્યો અને અચળ પદ અહીં લઈ લ્યો, તો જે જવાબ મળશે એ તમારો જવાબ હશે. તો મજા આવી મિત્રો. બીજી એક શોર્ટકટ પણ છે, શું ખબર છે, કે તમે આવું પણ કરી શકો સીધે સીધું જ, કે જે ઓછા બે છે એને કેટલા વડે ગુણો, એટલે કે આના આધારે ઓછા બેને કેટલા વડે ગુણો, કે જેથી કરીને ઓછા 8 આવે તો પ્લસ 4 આવે. જોઈ જાય પ્લસ 4 છે, નથી અહીંયા પ્લસ 4 છે, નથી જવા દી, આ અહીં છે અને અહીં છે, એટલે આ બે માટે ચાન્સ છે. હવે એક્સ વાળું પદ કેવી રીતે આવે, તો તમે તરત ને તરત વિચારો કે એક્સ વાળું પદ ક્યારે આવે, તો તમે એક્સ સાથે ગુણો ત્યારે, બરાબર, તો એક્સ સાથે અહીંયા ગુણે તો ઓછા 8 અને એક્સ, એટલે કે ઓછા 8x, બરાબર. અને બીજું તમે આને ગુણો ઓછા 2 અને ઓછા 2, એટલે વત્તા 4x, એટલે કે સોરી એક કંઈક ભૂલ થઈ છે મિત્રો. અહીં તમારે એક્સ વાળું પદ કેવી રીતે મળે, જો એક્સ ઓછા 2 છે અને આ 3x વત્તા 4 છે, તમે આના અનુસંધાને મળી શકે. આપણે ચેક કરીએ, જો પહેલી વસ્તુ કે આ ઓછા 2 ને અહીંયા ગુણો, એટલે ઓછા 6x, અને 4 ને અહીંયા ગુણો, એટલે 4x, જો ઓછા 6x વત્તા 4x, એટલે ઓછા 2x, જોયું છે, તો આ થઈ ગયું. અહીંયા આવું નહીં થાય, એટલે કે આ પણ એક રીત છે કે તમારે આવું બધું કંઈ ન કરવું હોય તો સીધું કરી શકો, પણ આ બધું તમને પ્રેક્ટિસથી જરૂર આવડે. મિત્રો ક્યાંય પણ સેજ ઉતાવળો હોય તો તમારી ભૂલ થઈ શકે છે, અહીંયા કોઈ એક જગ્યાએ સાઇનમાં ભૂલ હશે તમારે આ ડિસ્ટર્બ થઈ જશે, પણ ગણિતની મજા જ છે કે તમે વધુ કેન્દ્રિત થશો, એમ તમારો સ્વભાવ પણ કેન્દ્રિત થતો જશે અને તમે તમારામાં પણ બદલાવ આવશે, તો ગણિતની મજા સાથે તમારી વ્યક્તિત્વનો પણ નિખાર અહીં થતો જશે. જોઈએ નેક્સ્ટ. અહીં તમને સમીકરણો આપ્યા છે, સમીકરણ યુગ્મો આપ્યા છે, અને કયા સમીકરણ યુગ્મને ઉકેલ અનંત ગણ છે એવી વાત છે. મિત્રો જ્યારે તમારી પાસે સમીકરણો બે હોય અને તમને યાદ હશે કે આલેખની અંદર જે રેખાઓ છે એ આમ છેદતી હોય, તો એનો અર્થ કે આમાં અનન્ય એક ઉકેલ મળી રહ્યો છે. બીજી એક પણ શક્યતા છે કે બંને રેખાઓ અનંત સુધી હોય, ધેટ મીન્સ આમાં ઉકેલ મળી રહ્યો નથી. અને ત્રીજી એક શક્યતા છે કે જે રેખા હોય એના ઉપર જ, મતલબ કે અનંત ઉકેલ, આ બધા એના ઉકેલ જ હોય, મતલબ કે બંને રેખાઓ સંગામી હોય અથવા તો સમાંતર હોય અથવા તો એના ઉપર જ આપાતી હોય, ત્યારે આવા જે સંજોગો છે ત્યારે અનંત ઉકેલ મળતો હોય છે. તો અહીંયા બીજું કંઈ હોતું નથી, માત્ર એટલું જ જોવાનું કે કોઈ સંખ્યા વડે સામાન્ય નીકળતા હશો તો એને એના વડે ભાગી નાખો, તો એ બધા પ્રક્રિયા કરશો એટલે સામે મળતું હશે. જેમ કે જો અહીંયા એવું દેખાય છે કે 2x માંથી x કર્યા છે, એનો કે બબે વડે ભાગો, જોજો 4 વાયના 2 વાય કર્યા છે, અહીંયા 8 ના ઓછા 4 કર્યા છે, એવું તો કંઈ ચાલવાનું નથી. એટલે સિમ્પલ વસ્તુ થઈ છે કે આને કોઈ એક સંખ્યા વડે ભાગશો એટલે બાકીનું તમને મળી જશે. તો સિમ્પલ 2 વડે જ ભાગવાનું છે વાત છે. તો જો 8ને અહીંયા જો અમે જ જોઈ લીધું પેલા કે 8ને 2 વડે ભાગો તો કેટલા આવે, 4 આવે, અને પ્લસ આવવા જોઈએ, જોયું બસ તેમને જ મળી ગયું. અહીંયા જુઓ 2x ને એક્સ, 4 વાયને 2 વડે ભાગો છે 8 વડે, બરાબર. તો આટલું બધું સિમ્પલ હોય છે, તો એ ખાલી તમે નજર કરશો તો મળી જશે. એવું નથી બે અહીંયા 3x વત્તા 12 વાય બરાબર 24 એવું બી આપ્યું હોય, પણ તમે એ બંનેના જે રેફરન્સ છે એ જોશો તો મળી જશે. તો મિત્રો મજા આવી, તો આટલું સિમ્પલ અને મજા આવે એવું, તો નાની નાની વાતો રોજ શીખતા જશું તો ગણિત તો સારું થતું જશે, સાથે સાથે ગમતું પણ થતું જશે. તો કેટલાક લોકો મને લખે છે સર કે ગમતું નહીં, વધારે ગમતું થઈ ગયું છે, અને હવે અમને આખો દિવસ એમ થાય કે ચલો જયેશ સરના વિડીયો જોઈ. તો એક જ મિત્ર ગઈકાલે જે કોમેન્ટ્સમાં લખ્યું કે સર મારા જે મિત્રો છે એ વિડીયોની અંદર યુટ્યુબની અંદર પિક્ચર્સ જોતા, ફિલ્મ જોતા હતા, તો એની બદલે હવે ગણિત જોઈ રહ્યા છે, અને કંઈક સર ચેનલમાં કંઈક તો એવું છે કે અમને આકર્ષણ કરે છે. તો મિત્રો ચેનલમાં બીજું કશું નથી, તમને જ્ઞાન લેવાની ઈચ્છા છે, તમને કંઈક નવું શીખવાની ઈચ્છા છે, અને મારો એક નાનકડો પ્રયાસ છે કે તમને હું શીખતો રહું. તો મિત્રો બસ તમારા આજુબાજુના મિત્રો કે જેને જ્ઞાન લેવું છે તો એને ખાસ જસ્ટ ખાલી વાત કરતા જાઓ કે ભાઈ આટલું સિમ્પલ, આ રીતે યુટ્યુબની અંદર ચેનલ જોતા રહો અને મિત્રોને જોડતા રહ્યું. તો મિત્રો હા, કોમેન્ટ્સની જરૂરથી હું રાહ જોતો જોઉં છું, તમારી કોમેન્ટ્સ એ મુખ્ય વાત છે, અને એના આધારે મને ખ્યાલ આવે છે કે કેટલા લોકો જોડાઈ રહ્યા છે, કેટલા લોકોને કેવી મજા આવી રહી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, કાલે ફરીથી નવી તૈયારી સાથે નવી વાત સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.